Hi everybody. Hi Parulben, how are you? Fine. Thank you for sharing your experience. આ મને બતાવું છે બધાને કે 14 જાન્યુઆરીની વાત છે. આજે 1 ફેબ્રુઆરી થઈ એટલે 16 દિવસ પહેલાં તમે આવેલા અને HbA1c એ બી કહેતું હતું કે તમારું 90 ડેઝનું એવરેજ હતું 234. અને આપણે સીધું આપણે ફાસ્ટિંગ અને પ્રોટીનની વાત શરૂ કરી, રાઈટ? અને મેં તમને ફાસ્ટ શુગર ઉતારવા માટે 3 દિવસ ફાસ્ટમાં નાખ્યા, 72 અવર્સ ફાસ્ટ. પણ એમાં એક ભૂલ શું થઈ જરા કહેશો બધાને? હું છે ને સમજી જ નથી. એમણે મને લખીને આપ્યું હતું કે ફાસ્ટિંગ કરો ત્યારે મીઠાનું પાણી, આદુનું પાણી બધું લેવાનું, ઇસબગુલ, ચિયાસીડનું પાણી. પણ મેં કંઈ કાગળ વાંચ્યો જ નહીં અને મગજમાં ભરાઈ ગયું કે 3 દિવસ ઉપવાસ કરવાના છે. એટલે જૈન લોકોના ખાલી પાણી પર ઉપવાસ કર્યા, એટલે મારી ભૂલ હતી. એમાં ડોક્ટર સાહેબની જરાય ભૂલ હતી. એટલે 2 દિવસ ફાસ્ટિંગ સારું લાગ્યું ને 3જા દિવસે મને સવારમાં ખૂબ વીકનેસ લાગી અને પછી વોમિટિંગ થઈ ને મેં એટલે મગનું પાણી ને ગોળનું પાણી પીધું. જૈન લોકોના ઉપવાસ છે પાનામાં, એટલે ગોળનું પાણી પીધું, મગનું પાણી પીધું. પછી 12 વાગે ખૂબ ઉલટી થઈ બધી અને પછી હોસ્પિટલ માં દાખલ કરવી પડી. પછી એ લોકો જે ખાવાનું ખવડાવ્યું સાબુદાના, તમે જે ખાધું ત્યાં બધું સ્વીટ બધા તાકાત માટે બધું, મગનું પાણી અને સાબુદાની કાંજી, દાળ ખીચડી, દહીં, દાળ ભાત. ખાવાની વસ્તુ જે તાકાત વાળી હતી આમ કે બધા, એમાં તમારું શુગર પાછું 260. પછી આપણે નેક્સ્ટ ટાઈમ કામ કર્યું કે પ્રોટીન ટાર્ગેટ સુધી લાવવા માટે, તો તમે જરા એક્સપ્લેન કરશો કે હવે તમને શું ખ્યાલ આવ્યો કે આપણે ગુરુવાર 30 જાન્યુઆરીનો એક એક્ઝામ્પલ આપીને કે પ્રોટીન કેવી રીતે તમે ટાર્ગેટ સુધી લાવો છો? એટલે હું પછી હોસ્પિટલમાં પછી મળવા આવી રોશીબેનને અને એમણે મને સમજાવ્યું કે પ્રોટીન ખાવાનું તો સારું પડે ડાયાબિટીસ માટે. એટલે હું હવે પ્રોટીનનું કાઉન્ટ કરીને કરું છું, જમું છું. સવારે 10 વાગે નાસ્તામાં ટોફુ લીધું, તો 1 કપ ટોફુ લીધું તો એનું 20 ગ્રામ છે પ્રોટીન આવે. અને પછી બપોરે 1 વાગે જમવામાં 2 વાટકી દાળ, તો એનું 8 ને 8 16 ગ્રામ, 1 કપનું 8 ગ્રામ છે એટલે 16 ગ્રામ એ મેં ખાધું. અને 1/2 વાટકી ચણા, તો એનું 8 ગ્રામ છે પ્રોટીન. એટલે એમાં સેલેડ નાખીને ખાધું સાંજના, અને પછી સાંજના 2 મગની દાળના પુડલા ખાધા, એટલે એનું 10 ગ્રામ છે પ્રોટીન. આખા દિવસનું 56 ગ્રામ થયું છે. મને 60 ગ્રામ કીધું છે ખાવાનું, એટલે એવી રીતે મેં 2 દિવસથી રેગ્યુલર 56 ગ્રામ પ્રોટીન ખાઉં છું. અને પછી ઉપવાસ કર્યો 31 અને 1 દિવસે ઉપવાસ કર્યો. ગઈકાલે મેં ઉપવાસ કર્યો અને દવા બી નહીં, અને દવા સાવ ના પાડી, દવા નથી લીધી. અને મેં મીઠું ગ્રીન ટી પીધી સવારે, પછી ગ્રીન જ્યુસ પીધો અને લેમન જ્યુસ, વોટર માં લીંબુ સુગર વગરનો. 12 વાગે, 3:30 વાગે, 4 વાગે પછી ગ્રીન ટી પીધી, 6 વાગે પાછો લેમન જ્યુસ પીધો અને રાત્રે 10:30 વાગે બી લેમન જ્યુસ ના 2 ગ્લાસ પીધા. અને પિક્ચર જોવા ગઈ હતી 7 થી 10 માં. અને બાકી એકદમ ફ્રેશ છું, એકદમ સારું લાગે છે. 36 કલાકનો ઉપવાસ અને આજનું શુગર વગર કોઈ દવા, ફેન્ટાસ્ટિક. અને મારી સવારની દવા તો રોશીબેને 4 દિવસથી બંધ જ કરી દીધી છે. હું ખાલી બપોરે ને સાંજે જ લઉં છું દવા, અને અપવાસની દિવસે દવા નહોતી લીધી. તો પણ મારું શુગર સવારના 138 આવ્યું છે ફાસ્ટિંગ. અને હવે આજ રસ્તે તમારે યુએસ જઈને તમારી દીકરી પાસે રહેવાનું છે. અને હજી આમાંય દવા મને ઓછી કરી દેવાના છે જતી વખતે. ગુજરાતી મેં સબ લિખા હૈ, એક એક રેસીપી બરાબર ચાલુ કિયા. ઓર સુના તો સેલેડ, સેન્ડવિચ, બ્રેડ વગર ખા સકતે હૈ, કીટો પૌવા, ફ્લાવર કા પૌવા, તો પૌવા કી જરૂરત હી નહીં હૈ. ફ્લાવર ખમણી ને કેસે કરને કા, ઉપમામાં ભી કેસે કરને કા ફ્લાવર કા, પાઉભાજી કા મેં સબ લિખા હૈ, સબ ગુજરાતી મેં, કીટો પાઉભાજી. પછી પનીર ટીકા તો કેસે, મેં કીધું અભી અપની તબી મેં કર દેને કા, ટીકા નહીં હોગા તો. ઓર કેબેજ સ્ટર ફ્રાઈ લિખ લી હૈ, કોબી મેં ક્યાં ક્યાં ડાલને કા સબ મતલબ લિખ કે બરાબર, તંદૂરી મસાલા તો મરચું, મરી, તસ, લસણ, હલ્દી. ગ્રેટ જોબ પારુલબેન, ગ્રેટ જોબ. ઓર
નારિયેલ નો ડ્રાફ્ટ કપ સબ લેકે કીટો નાન વો ભી મેને શુરુ કિયા થા બાતે કો ગેસ્ટ આ ગયા થે ગ્રેટ જોબ પારુલબેન થેન્ક યુ સો મચ શેર કરને કે લિયે થેન્ક યુ અર બહોત અચ્છા પડાઈ રેસિપી સે અભી યે બના સકતે આરામ સે કમ્ફર્ટેબલ રહેગા એકદમ જ હા આપકે ડાયરી મે આ ગયા ડાયરી મે આપકા યે ગુજરાતી રેસિપી મોબાઈલ ખોલને કા કોઈ પ્રોબ્લેમ નહીં ને અભી ડાયરી નોટ ખોલ કે અચ્છા લેતા હે